ગુડ મોર્નિંગ બાળકો. જો આજે તમારું ઇંગ્લિશનું છેલ્લું પેપર છે, વોટ્સએપમાં આવી જશે. એકદમ તમારે પિન પેજની અંદર સપ્લિમેન્ટરી અંદર આ પેપર લખવાનું રહેશે. મેસેજ તમને પહોંચી ગયો હશે, હિન્દી અને ઇંગ્લિશ બંને પેપર લખી અને તમને જયારે મેસેજ આપવામાં આવે ત્યારે સ્કૂલમાં જમા કરાવવાના રહેશે. હવે આજથી આપણો વિડીયો ચાલુ થાય છે તો ધોરણ 5 ચેપ્ટર 14 એનું નામ છે કેટલું મોટું કેટલું ભારે, એમાં પાર્ટ 4. તો આપણે અહીં ચાલુ થાય છે. બરાબર ધ્યાન રાખજો, તમારી હોમવર્કની નોટબુક છે, સ્વાધ્યાય પોથી છે, એમાં કાર્ય ચાલુ કરી દેજો. તમારું જે કઈ અધૂરું છે પૂરું કરવાની કોશિશ કરજો. પેલું છે, આથી બધા મળીને કુલ 1200 + 1210 + 1350 = 3760 સમઘન ગોઠવી શકાય. જે આગલા વિડીયોની અંદર પ્રશ્ન હતો એનો જવાબ છે. કુલ જે 4000 સમઘન કરતા ઓછા છે તો આટલા ગોઠવી શકાય, અને આટલી શક્યતાઓથી આટલા ગોઠવી શકાય, પણ ગોઠવી શકાય છે 3760. ત્યાર પછીનો ટોપિક છે, કઈ પાઇપ વધારે ભરાશે. તો પહેલું છે, આપણે પેલા બુકમાંથી બરાબર જોઈ લેજો, વાંચું છું, ધ્યાન આપજો. એમાં કઈ પાઇપ વધારે ભરશે, કેટલા જૂના કોષ્ટકના એકઠા કરો અને 14 સેમી બાય 9 સેમીના માપનો જાડો કાગળ પણ ઉપયોગમાં લઈ શકો. પાઇપ 1 બનાવવા માટે કોષ્ટકને તેની પહોળાઈ પરથી વાળો, જે તમને ચિત્રમાં આપેલું છે. બંને છેડાને સેલો ટેપથી જોડો. બીજો કોષ્ટક લઈ તેને લંબાઈ પરથી વાળો, તેને પાઇપ 2 કહો. બંને છેડાને ટેપ વડે જોડો. અનુમાન કરો કે કઈ પાઇપની અંદર વધારે રેતી ભરી શકાય, તેને પ્લેટ પર ગોઠવો અને તેમાં રેતી ભરી અને અનુમાન ચકાસો. શું તમારું અનુમાન સાચું હતું ચર્ચા કરો. હવે અહીં બતાવેલ અન્ય પાઇપો માટે પણ આ જ ક્રિયા કરો. ત્રિકોણાકાર પાઇપ 3 બનાવવા માટે પોસ્ટકાર્ડ પર 2 રેખાઓ દોરો. પોસ્ટકાર્ડને રેખા પરથી વાળો, બંને છેડાને ટેપ વડે જોડો. હવે ચોરસ પાઇપ 4 બનાવો. કઈ પાઇપમાં વધુ રેતી ભરી શકાય તે શોધો. આવી કઈ પાઇપનું કદ એટલે કે ઘનફળ સૌથી વધુ છે. અહીંયા જુઓ, તમને બધું જ ચિત્ર દ્વારા બતાવેલું છે. પેજ નંબર 196 ઉપર તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે જોજો. હવે અહીંયા છે, કઈ પાઇપ વધારે ભરશે. તો પહેલું અનુમાન કરો કે કઈ પાઇપની અંદર વધારે રેતી ભરી શકાય, તેને પ્લેટ પર ગોઠવો અને તેમાં રેતી ભરીને તમારું અનુમાન ચકાસો. શું તમારું અનુમાન સાચું હતું? તો જવાબ છે, હા, મારું અનુમાન સાચું છે. પાઇપ 2 માં વધુ રેતી ભરી શકાય છે. પ્રશ્ન 2, કઈ પાઇપમાં વધુ રેતી ભરી શકાય? 4 પાઇપમાંથી કઈ પાઇપનું ઘનફળ સૌથી વધુ છે? પાઇપ 4 માં વધુ રેતી ભરી શકાય, પાઇપ 4 નું કદ એટલે કે ઘનફળ સૌથી વધુ છે. તો અહીંયા તમારા પ્રવૃત્તિ કરવાની છે, અને આ તમે પોસ્ટકાર્ડ લ્યો કે જાડો કાગળ લ્યો એના દ્વારા આ પ્રવૃત્તિ કરી અને આ પ્રશ્નના જવાબ આપણે તૈયાર કરવાના છે. પછીનો ટોપિક છે, ગંગોત્રીની યાત્રા. તમારી બુકની અંદર વાંચજો અને સમજજો. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ગંગોત્રીની યાત્રા પર જાય છે. તેઓએ 6 દિવસ માટેનો સામાન બાંધવાનો છે અને તે હળવું રાખવાનું છે. તેઓએ એવી વસ્તુઓ લેવાની છે કે જે વધારે જગ્યા ન રોકતી હોય. આથી તેઓ એવી વસ્તુઓ શોધશે કે વજનમાં હળવી હોય અને જગ્યા ઓછી રોકતી હોય. અંતમાં તો જ્યારે તેઓ પર્વત પર ચડી રહ્યા હોય ત્યારે તેમનો સામાન તેઓએ જ ઉચકવાનો છે. વજન હળવું કરવા માટે તેઓએ ટામેટા તથા ડુંગળીને પણ સૂકવી નાખ્યા. જ્યારે તેમની અંદરનું પાણી સુકાઈ ગયું ત્યારે 1 કિલોગ્રામ ડુંગળી અને ટમેટા 100 ગ્રામમાં પરિવર્તિત થઈ ગયા. કે પાણીનો ભાગ સુકાઈ જાય એટલે વસ્તુ હળવી થઈ જાય, તો ટામેટા ને ડુંગળી એને સૂકવી અને એને સાથે લીધા છે. 1 દિવસના ભોજન માટે દરેક વ્યક્તિને જરૂરી ખોરાકની યાદી, શું શું જોઈએ, કેટલું જોઈએ. ચોખા 100 ગ્રામ, લોટ 100 ગ્રામ, કઠોળ, દાળ, ચોખા અને લોટના વજનના 1/3 ગણાય. તેલ 50 ગ્રામ, ખાંડ 50 ગ્રામ, દૂધનો પાવડર 40 ગ્રામ, ચા કાંજી અને ગરમ પીણા માટે ચા લગભગ 10 ગ્રામ, દલિયા 40 ગ્રામ, નાસ્તા માટે મીઠું 5 ગ્રામ, સૂકી ડુંગળી 10 ગ્રામ અને સૂકા ટમેટા 10 ગ્રામ. આ રીતની વસ્તુ એ લોકો સાથે લે છે. હવે ગંગોત્રીની યાત્રા, તો એ જે તમે આખો મેં ટોપિક કીધો એમાં તમને 3 પ્રશ્નો આપેલા છે કે 6 દિવસ માટે દરેક વિદ્યાર્થીને જરૂર પડશે કેટલી વસ્તુની. ચોખા અને લોટ કેટલા ગ્રામ,
કઠોળ દાળ કેટલા ગ્રામ, સૂકી ડુંગળી કેટલા ગ્રામ, આ તમારી તમારી જાતે શોધવાનું રહેશે, જવાબો જાતે લખવાના રહેશે. બી છે, 6 દિવસ સુધી 10 લોકો માટે કેટલા તાજા ટમેટાને સૂકવવા પડે, જે તમને આગળ બતાવ્યું કે 1 કિલોમાં 100 ગ્રામ થાય તો 6 દિવસ સુધી 10 લોકો માટે કેટલા તાજા ટમેટા સૂકવવા પડે. સી, દરેક વિદ્યાર્થીની બેગમાં 6 દિવસ માટે ખોરાકનું કુલ વજન કેટલું હશે? તો આ પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે કરવાના રહેશે. ત્યાર પછીનો ટોપિક છે, 1 ગ્રામ વધુ વજન પણ યાત્રાને કઠિન બનાવી શકે છે. અનુમાન કરો કે અમારામાંથી કેટલી એક સાથે તોલવામાં આવે, તો 1 ગ્રામ બરાબર થાય આશરે 100 ગ્રામ. પછી છે, હું કેટલો વજનદાર છું? વેદિકાની પુત્રીએ હાથીનું વજન કેવી રીતે શોધ્યું તે તમને યાદ છે, 4th ધોરણમાં ગણિત ગમ્મતમાં આ આપણે વાર્તા આવતી હતી. ધોરણ 4 પાના નંબર 143 ઉપર આ આપણે પ્રયત્ન કરેલો વાર્તાને સમજવાનો અને દાખલા ગણેલા. તમે પૃથ્વી પરના સૌથી વજનદાર પ્રાણીના વજન વિશે અનુમાન કરી શકો છો? ના, હું તે નથી. મારું વજન તો માત્ર 5000 કિલોગ્રામ છે. તે બ્લુ વેલ છે, તેનું વજન મારા કરતા લગભગ 35 ગણું વધારે છે, આથી તેનું વજન કેટલા 1000 કિલોગ્રામ થશે? રાજાની વાર્તા ધોરણ 4માં વાંચી, તેમાં વેદિકા હાથીનું વજન કઈ રીતે શોધ્યું તે આપણે સમજી ગયા છીએ. ચિત્ર દ્વારા પણ આપણને આ વસ્તુ બતાવેલી હતી. ગણિતમાં રીત હતી, હાથીનું વજન બરાબર 5000 કિલોગ્રામ, તેથી બ્લુ વેલનું વજન બરાબર 35 × 5000 કિલોગ્રામ. હું કેટલો વજનદાર છું? તો રીત છે, હાથીનું વજન 5000 કિલોગ્રામ છે, તેથી બ્લુ વેલનું વજન બરાબર 5000 × 35, તેનો જવાબ આવશે 175000 કિલોગ્રામ બ્લુ વેલનું વજન છે. અંદાજ લગાવો કે તમારા વજન જેટલું વજન ધરાવતા કેટલા બાળકોનું વજન 5000 કિલોગ્રામ વજન ધરાવતા એક હાથીના વજન જેટલું થાય. તો આપણે એવરેજ મારું વજન 30 કિલોગ્રામ એવી ગણતરી કરીએ તો 5000 ને 30 વડે ભાગવાથી 166 બાળકોનું વજન એક હાથીના વજન જેટલું થશે. અહીંયા પ્રાગટા કરીને બતાવ્યું છે કે આ છેદ કેવી રીતે ઉડ્યા, તો આ રીતે બરાબર 30 એકા 30 કર્યું આપણે, 50 માં 30 જ્યાં 20 વધ્યા ઉપર તો 0 ઉતાર્યું, ફરી પાછું 3 6 18 એટલે 30 6 180 થયા, 20 વધ્યા ફરી પાછું 3 6 18 180 છેલ્લે 20 વધે છે, 166 કિલો છેદ ઉડે છે. હવે આજે તમને જાતે પ્રશ્ન કરવામાં આવ્યા હતા એના પ્રશ્નો એ સમજાવું છું, બરાબર લખજો. ગંગોત્રીની યાત્રા, એમાં પહેલો પ્રશ્ન, 6 દિવસ માટે દરેક વિદ્યાર્થીને જરૂર પડશે કેટલી? ચોખા અને લોટ તો કે 1200 ગ્રામ. એને રીત શું છે? ચોખા અને લોટ બરાબર 6 દિવસ એને ગુણ્યા 100 ગ્રામ. ચોખા ને 6 × 100 બરાબર 100 ગ્રામ એટલે લોટ. તો આ 600 × 6 એટલે આ પણ 600, તો બંનેનો સરવાળો થશે 1200 ગ્રામ. ચોખા અને લોટ એનું વજન 1200 ગ્રામ થશે. કઠોળ દાળ ની રીત છે 1/3, તો 1200, તો 1200 નો ત્રીજો ભાગ શું? તો 400 ગ્રામ કઠોળ દાળ. પછી છે સૂકી ડુંગળી, 6 × 10 બરાબર 60 ગ્રામ. પછી બીજો પ્રશ્ન, 6 દિવસ સુધી 10 લોકો માટે કેટલા તાજા ટમેટાને સૂકવવા પડશે? એની રીત છે, 1 વ્યક્તિ માટે 6 દિવસ સુધીના સૂકા ટમેટા બરાબર 6 × 10 એટલે 60 ગ્રામ. તો પ્રશ્ન બી અહીંયા ચાલુ જ છે, 10 વ્યક્તિ માટે 6 દિવસ સુધીના સૂકા ટમેટા બરાબર 60 × 10, 1 વ્યક્તિ માટે 60 ગ્રામ, તો 10 વ્યક્તિ માટે 600 ગ્રામ. હવે 100 ગ્રામ ટમેટા માટે જરૂરી તાજા ટમેટા 1000 ગ્રામ જોઈએ, એટલે 1 કિલોગ્રામ. તેથી 600 ગ્રામ સૂકા ટમેટા માટે જરૂરી તાજા ટમેટા કેટલા જોઈએ? તો કે 600 × 1000 ગ્રામ એને આપણે 00 છેદ ઉડાડી દીધા, 6 એકા 6 કરો 300 એટલે 6000 ગ્રામ ટમેટા, 6000 ગ્રામ બરાબર 6 કિલોગ્રામ ટમેટાની જરૂર પડે. તો આ જે પ્રશ્નો તમને એમાં આપેલા છે, પ્રશ્નના જવાબ અહીં આપેલા. તમારી નોટબુકની અંદર ગણિતમાં જે કોઈ પ્રશ્નો આપવામાં આવે છે, દરેક પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત તમારે લખવાના રહેશે. અને હોમવર્કમાં પણ આ દાખલાઓ જે કંઈ તમે અહીંયા કરો છો એ તમારી જાતે તમારે કરવાના રહેશે.